ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સત્યાવીસ જાન્યુઆરીએ તમામ ટેલિકોમ કંપનીઓ માટે કેટલાક નવા અને જરૂરી આદેશો જારી કર્યા છે ટ્રાયના આ નિર્ણયો જાણીને ટેલિકોમ વપરાશકર્તાઓ ખૂબ જ ખુશ થશે કોઈપણ રીતે ટેરિફ પ્લાન રિલાયન્સ જીઓ ની કિંમતમાં વધારા પછી એરટેલ ટેલિકોમ કંપનીઓ ખૂબ જ નારાજ છે આવી સ્થિતિમાં ટ્રાયના નવા ઓર્ડરને જાણીને વપરાશકર્તાઓ ખુશ થઈ જશે જણાવી દઈએ કે ટ્રાય ટેલિકોમ ટેરિફ ઓર્ડર બે હેઠળ નવા નિર્ણયો આપ્યા છે ટ્રાયના નવા આદેશ ટ્રાય ટેલિકોમ ટેરિફ છાસઠ સુધારો ઓર્ડર બે હજાર બાવીસ હેઠળ ટેલિકોમ કંપનીઓના નવા આદેશો આપ્યા છે ટ્રાયના આદેશ અનુસાર ટેલિકોમ કંપની ઓછામાં ઓછા એક પ્લાન એક સ્પેશલ ટે કોમ્બો વાઉચર રાખશે જેની વેલિડિટી એક મહિના માટે રહેશે જ્યારે અત્યાર સુધી ટેલિકોમ કંપનીએ મહિનાના ટેલિકો કંપનીના નામેડિટી વાળા પ્લાન પ્રદાન કરે છે જ્યારે ટ્રાયે નિર્ણય લીધો છે કે હવે પ્લાન્સની વેલિડિટી દિવસ નહીં પરંતુ ત્રીસ દિવસની રહેશે આ સાથે એમની જોગવાઈ પણ હોવી જોઈએ કે જો ગ્રાહક આ પ્લાન ને ફરી રિચાર્જ કરવા માંગે છે તો તે વર્તમાન પ્લાનની તારીખ તારીખથી તે કરી શકે છે હવે ગ્રાહકો પરેશાન નહીં થાય તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ગ્રાહકોને ટેલિકોમ કંપનીઓને ફરિયાદ હતી કે કંપનીઓ આખા મહિના માટે પ્લાન નથી આપતી તેના બદલે પ્લાનની વેલિડિટી ત્રીસ દિવસની જગ્યાએ અઠ્યાવીસ દિવસની છે ત્યારે પ્લાન એક મહિના તરીકે વેચવામાં આવે છે આવી સ્થિતિમાં ટ્રાયના નવા આદેશ બાદ હવે ગ્રાહકોની ફરિયાદો સંપૂર્ણપણે દૂર થઈ જશે